આગામી 25મીથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે ત્યારે સ્વાઇન ફ્લૂના ભરડા વચ્ચે વડોદરા મહાનગરપાલિકા સાર્વજનિક ગણેશ મંડળ સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન કરી રહી છે જેની માહિતી વડોદરાના મેયર અને કમિશનરે સંયુક્ત રીતે પત્રકાર પરિષદમાં આપી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ ગત વર્ષની જેમ ગણેશ ઉત્સવ સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ વખતે સ્વચ્છ વડોદરા સાથે સ્વસ્થ વડોદરાની થીમનો ઉમેરો કરવામાં આવેલ છે, જે ગણેશ મંડળો માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરશે અને સાથે સ્વાઇન ફ્લૂ અંગે જનજાગૃતિનો સંદેશો આપશે અને તેને અન્ય કરતા વધુ માર્ક આપવામાં આવશે. મંડળોએ નિયમ પ્રમાણે હાર પૂજાપો અને અન્ય નિર્માણ્ય સંગ્રહ માટેની અલગ વ્યવસ્થા કરીને ભારત મિશન અને સ્વચ્છતા મિશન અંગે બેનર અને હોર્ડિંગો લગાવીને પ્રચાર કરવો પડશે. દરેક ચૂંટણી વોર્ડ દીઠ પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ગણેશ મંડળોને ઇનામ આપવામાં આવશે. વડોદરા શહેર એ સ્વચ્છતાની બાબતોમાં સમગ્ર દેશમાં ટોપ પર પહોંચે એના ભાગરૂપે પબ્લિક પાર્ટિસિપેશન, સિટીઝન એન્ગેજમેન્ટના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. વડોદરા શહેર આ ઉત્સવ નગરી છે અને સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે જે શહેરોમાં ગણેશજીની સ્થાપના થાય છે, ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે, એમાં વડોદરા ટોપ પર છે. એવા સમયે ગણેશ ઉત્સવ દરમિયાન પણ સ્વચ્છ વડોદરા અને સ્વસ્થ વડોદરા ના મોટિવ સાથે સાર્વજનિક ગણેશ મંડળોની સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 24 થી 29 તારીખની વચ્ચે વોર્ડ ઓફિસમાં જઈને ફોર્મ લઈને ફોર્મ ભરવાના રહેશે. ગયા વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં મંડળોએ આમાં ભાગ લીધા હતા. અલગ અલગ પેરામીટર અંતર્ગત એ મંડળોનું મૂલ્યાંકન થશે. એમાં માટીના શ્રીજીની સ્થાપના કરી હશે, સ્વચ્છતાની બાબતમાં આસપાસનો વિસ્તાર, પંડાલ, બેનર સ્વચ્છતાના હોય, હોર્ડિંગ સ્વચ્છતાના હોય, સ્વચ્છતાનો કોઈ કાર્યક્રમ કર્યો હોય, પેઇન્ટિંગ્સ કર્યા હોય સોસાયટીના લોકોએ, કે જાહેરમાં ભેગા થઈને સ્વચ્છતાનું એક અભિયાન કર્યું હોય, આવું કોઈ પણ બાબત સ્વચ્છ ભારત મિશનના સમર્થનમાં કર્યું હશે એના અલગથી મૂલ્યાંકન કરવામાં આવશે. પબ્લિક અવેરનેસ, જનજાગૃતિના બેનર, પત્રિકા કે સ્ટીકર લગાવવા હશે એનું અલગથી મૂલ્યાંકન કરવામાં આવશે. કુલ મળીને અલગ અલગ બાબતોના આધારે ચૂંટણી વોર્ડ વાઇઝ 1, 2 અને 3 ઇનામો ગણેશ મંડળોને આપવામાં આવશે. આપના માધ્યમથી ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી અને કમિશનર શ્રી વતી સૌને અપીલ કરું છું કે આપણે વડોદરા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ વડોદરા બનાવવું છે ત્યારે આપણે સૌ આ સાર્વજનિક ગણેશ મંડળની સ્વચ્છતા સ્પર્ધામાં ભાગ લઈએ અને આપણું પંડાળ, આપણું મંદિર જેવું વાતાવરણ ત્યાં બનાવીએ અને સમગ્ર રીતે જે દર્શનાર્થીઓ ત્યાં આવતા હોય છે, ભાવિક ભક્તો ત્યાં આવતા હોય છે, ત્યારે સ્વચ્છતાનો સંકલ્પ એમની પાસે લેવડાવીએ અને વડોદરા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવીએ એ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. માટીના શ્રીજીની જેમણે સ્થાપના કરી હશે એમને ટોપ પ્રાયોરિટીમાં આપવામાં આવશે. જે જે મંડળોએ માટીના શ્રીજીની સ્થાપના કરી છે એમનું મૂલ્યાંકન આપોઆપ વધશે અને સૌને અપીલ પણ કરીએ છીએ કે પર્યાવરણની દ્રષ્ટિએ પણ માટીના શ્રીજીનું સ્થાપન થાય અને પોતાના જ વિસ્તારની અંદર કૃત્રિમ રીતે ટબ કે પીપ મૂકીને ત્યાં શ્રીજીનું વિસર્જન થાય તેનું પણ અલગથી મૂલ્યાંકન કરવામાં આવશે, એના પણ માર્ક અલગથી આપવામાં આવશે.